गुजरात राज्य माध्यमिक शिक्षण बोर्डे आज राज्य 10 लाख विद्यार्थियों धोरण 10 की परीक्षा परिणाम जाहिर करता समग्र राज्य में रिजल्ट फीवर छवायो छे। धोरण 10 नु समग्र राज्यनु परिणाम 63.85% जाहिर थयेल छे, जेमां कच्छनु परिणाम 52.42% आवेल छे। आजे जाहिर थयेला परिणाममां A1 ग्रेडवाळा 4097 विद्यार्थीओ छे, जयरे A2 ग्रेडवाळा 37873 विद्यार्थीओ छे। कच्छनी वात करिए तो कच्छनी 5 शाळाओनुं परिणाम 10% नीचे आवेल छे, जयरे 10 शाळानुं परिणाम 100% आवेल छे। कच्छ जिल्લાની 29 જેટલી શાળાઓનું પરિણામ 30% નીચે આવેલ છે। કચ્છ જિલ્લાના કેન્દ્ર પ્રમાણે પરિણામ પર નજર કરીએ તો આદિપુર કેન્દ્રનું પરિણામ 59.11%, અંજાર કેન્દ્રનું પરિણામ 53.83%, ભુજ કેન્દ્રનું 53.21%, માંડવી કેન્દ્રનું 53.50%, નખત્રાણા કેન્દ્રનું પરિણામ 52.52%, મુંદ્રાનું પરિણામ 32.90, ભચાઉનું પરિણામ 57.61, કોઠારા કેન્દ્રનું પરિણામ 53%, ગાંધીધામનું 44.78, ગઢસીસાનું 54.56, દયાપરનું 34.62, નલિયાનું 48.5, રાપરનું 67.71, કેરાનું 63.17, ભુજપુરનું 56.25, પાનધ્રોનું 50%, ભુજોડીનું 46.63, માનકુવાનું 36.30, કોટલા જડોદરનું 41.85% પરિણામ આવેલ છે। दरमियान आज भूजनी शालाओं में पण धोरण 10 ना रिजल्ट ने लईने सारो एवो धमधमाट जोवा मळतो हतो। खास करीने सवारे स्कूल में मोटी संख्या में विद्यार्थीओ परिणाम निहाळवा माटे उमटी पड्या हता अने पोताना सहपाठीओ साथे आनंद व्यक्त कर्यो हतो। आज धोरण 10 ना सारा परिणामनो आनंद विद्यार्थीओना चेहरा पर स्पष्ट जोई शकातो हतो। બીજા વિદ્યાર્થીઓને બસ શરૂઆતથી મહેનત કરવાની છે, તો આ માતૃશાળાના શાળાના શિક્ષકોને ખૂબ જ મહેનત કરી છે અને એના જ કારણે આ રિઝલ્ટ આવે છે। દરમિયાન કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીએ આજના કચ્છ જિલ્લાના પરિણામ અંગે ચંચળનો સાથે વાત કરતા માહિતી આપી હતી। સૌપ્રથમ તો કચ્છ જિલ્લામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીઓને કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવીએ છીએ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2014 લેવાયેલ ધોરણ 10 પરીક્ષામાં કુલ 28321 વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા, જેમાં 27974 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને આજરોજ જાહેર થયેલ પરિણામ મુજબ 14665 વિદ્યાર્થીઓ જે પાસ થયા છે। કચ્છ જિલ્લાનું પરિણામ 52.42% આવ્યું છે અને જેમાં 59 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે। ગત વર્ષે 2013 કચ્છ જિલ્લાનું પરિણામ છે આપણે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 48% હતું, અને જ્યારે આ વર્ષે 52.40% દર્શાવે છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામમાં સુધારો થયેલો જોવા મળે છે। અને જે 100% જે શાળાઓ છે એ ગઈ વર્ષે 4 હતી, આ વર્ષે 10 શાળાઓ છે, એટલે એમાં પણ 6 શાળાઓનો સુધારો થયો છે। 30% કરતાં જે ઓછી શાળાઓ હતી ગઈ વર્ષે, 30% કરતાં જે પરિણામ હતું એ 40 શાળાઓનું પરિણામ હતું, અને આ વર્ષે માત્ર 29 શાળાઓને 30% જેટલું પરિણામ આવ્યું છે, એમાં પણ સુધારો થયેલો જોવા મળે છે। ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયના આચાર્યએ ધોરણ 10 ના સારા પરિણામ બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી।
શાળાનું રિઝલ્ટ ખૂબ સારું છે. માતૃછાયા કન્યા વિદ્યાલયનું રિઝલ્ટ 97.50%, એટલે કે માત્ર 100% આવે, અમે 0.5% જ ઓછા છીએ. અને આ જે બાકી છે એને અમે આવતા વર્ષે 100% કવર કરી જ લઈશું. બોર્ડનું રિઝલ્ટ ઓછું હોવાનું કારણ એ કદાચ હોય કે ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં માર્ગદર્શનનો કંઈક અંશે અભાવ પણ રહેતો હોય. ઉપરાંત વિદ્યાર્થીઓ શ્રમજીવી વર્ગના પણ હોય અને એ લોકો પોતે પણ ક્યાંક ને ક્યાંક અર્થોપાર્જન માટે જતા હોય છે, એને કારણે આટલું ઓછું પરિણામ આવ્યું હોય. પરંતુ શહેરી વિસ્તાર અને સારી સ્કૂલોની અંદર જ્યારે એક સાથે શિક્ષકોની ટીમ પૂરતા પ્રમાણમાં મહેનત કરે તો સારું રિઝલ્ટ લઈ આવવામાં મારી દ્રષ્ટિએ ક્યારેય કોઈ તકલીફ પડી નથી.